નમસ્કાર ખેડૂત મિત્રો, ઓન્લી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 26 ફેબ્રુઆરી 2024. આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાત ઉપર માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આજે તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારે કાળા ડિબાંગ વાદળા વચ્ચે સાંટાછૂટી થવાની સંભાવના છે. તેમજ આગામી સમયમાં 1, 2, 3 અને 4 માર્ચ સુધીમાં પણ બીજું માવઠું આવી શકે, જે ભારે માવઠું આવી શકે. જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલાં મિત્રો, આપણે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને આખા કચ્છ જિલ્લાની અંદર વાદળા છવાયેલા છે. સૌરાષ્ટ્રના પણ તમામ વિસ્તારો, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, આ બધા વિસ્તારોમાં વાદળા છવાયેલા આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરવાની છે આગામી સમયની અંદર 2 તારીખથી કયા વિસ્તારમાં વાતાવરણમાં સૌથી પહેલાં પલટો આવશે. તો કચ્છના વિસ્તારોથી શરૂઆત થશે, જેમાં સવારના 8 વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને માવઠાની સંભાવના રહેલી છે. સાંજ સુધીની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને કવર કરી આ સિસ્ટમ છે તે આગળ વધી શકે છે. જોઈએ હવે વરસાદની અપડેટ. વાત કરીએ તો આજે તેમજ આવતીકાલે પણ ઉત્તર ગુજરાતના જે કોઈ કોઈ વિસ્તારો છે, જેમાં ખાસ કરીને ખેડબ્રહ્મા આજુબાજુના જે આ વિસ્તારો છે, તેમાં સામાન્ય સાંટાછૂટી થઈ શકે. તેમજ અત્યારે હાલ ભારે માવઠાની કોઈ સંભાવના જણાતી નથી, માત્ર સામાન્ય માવઠું અત્યારે થઈ શકે, સાંટાછૂટી થઈ શકે. તેમજ આગામી સમયની વાત કરવાની છે, જેમાં ખાસ કરીને 2 તારીખથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કચ્છના વિસ્તારોથી માવઠાની શરૂઆત થશે, જેમાં 2 તારીખે વહેલી સવારે એટલે કે 7 વાગ્યાના સમયગાળા દરમિયાન ઓખા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં ખાસ કરીને રાધનપુર, રોડા, દિયોદર, ભાટસણ, પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે, થરાદ, ધાનેરા, આબુ રોડ તેમજ ખાસ કરીને અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે, માવઠું જોવા મળશે. વાત કરીએ તો ખાસ કરીને 11 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે, વેરાવળ, ઉના, અમરેલી, જૂનાગઢ આજુબાજુના વિસ્તારો તેમજ રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, અમરેલી, ગોંડલ આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, થરાદ, ધાનેરા, ભાટસણ, દિયોદર આજુબાજુના વિસ્તારો હોય, તેમજ ખાસ કરીને સાંજના 3 વાગ્યાના સમયગાળા સુધી બપોર પછીના સમયે ઉના છે, ગીર સોમનાથ, મહુવા, અમરેલી, પાલીતાણા, તળાજા, ગારિયાધાર, જેસર, બગદાણા, બોટાદ, ખંભાત, ધોળકા, નડિયાદ આજુબાજુના વિસ્તારો, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે, તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે. ખાસ કરીને સાંજના 6-7 વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો ભાવનગર, વડોદરા, ભરૂચ સુધીના જે વિસ્તારો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. 3 તારીખની વાત કરીએ તો 3 તારીખે સવારના સમયે ખાસ કરીને ડેડિયાપાડા, ઉંબરપાડા, કાપર આજુબાજુના જે વિસ્તારો છે, તેમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે. બાકી આ સિસ્ટમ આગળ વધે અને વધારે પણ ફેલાય તેવી શક્યતાઓ ગણી શકાય. હવે જોઈએ પવનની ઝડપ, જેમાં ખાસ કરીને આવતીકાલે કચ્છના વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાક ઝોંટાના પવનો ફૂંકાશે. 28 તારીખની વાત કરીએ તો તેમાં થોડો ઘટાડો થશે. તેમજ ખાસ કરીને 29 તારીખમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ 43 કિલોમીટર પ્રતિ કલાકે ઝોંટાના પવનો ફૂંકાશે. 1, 2 તારીખથી ભારે પવન ફૂંકાશે, વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે. 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોંટાના પવનો ફૂંકાઈ શકે. 2 અને 3 તારીખે ભારે પવન સાથે માવઠું થશે. કચ્છમાં 61 કિલોમીટર પ્રતિ કલાક, ઉત્તર ગુજરાતમાં 50, સૌરાષ્ટ્રમાં 45 તેમજ 3 તારીખમાં પણ પવનની ઝડપમાં સામાન્ય કરતાં વધારો જોવા મળશે. 4 તારીખ અને 5 તારીખમાં પણ કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. હવે જોઈએ તાપમાનની અપડેટ, જેમાં કચ્છમાં ખાવડા 19, ગાંધીધામ 19, નલિયા 19, પાલનપુર 19, અમદાવાદ 20, વડોદરા 20 ડિગ્રી તેમજ જૂનાગઢમાં 19 ડિગ્રી, ભાવનગરમાં 20, સુરત, વલસાડ 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અત્યારે જોવા મળે છે. આજે બપોરના તાપમાનની વાત કરીએ તો કચ્છની અંદર ખાવડા 30, ગાંધીધામ 31, મહેસાણા 31, અમદાવાદ 32, વડોદરા 33, દાહોદ 32, રાજકોટ 33 ડિગ્રી સેલ્સિયસ
તાપમાન જોવા મળશે આવતીકાલે વહેલી સવારનું જે તાપમાન છે તે આખા ગુજરાતમાં ખાસ કરીને 18-21 ડિગ્રી સેલ્સિયસ જોવા મળશે। તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓનલી ખેડૂત।